જેમ જેમ આપણે ધરતીના ખોળામાં વિચરણ કરતા જઈએ છીએ તેમ તેમ ધરતી પણ બદલાતી જાય છે। ભલે આ પરિવર્તન ધીમે ધીમે તમારી અને આપણી ચારે બાજુ થઈ રહ્યો છે, આજથી લગભગ બિલિયન અથવા મિલિયન વર્ષો પછી તમે જ્યાં રહો છો તે ગામ અને શહેરનું શું થશે એ કોઈ નથી જાણતું, પણ એટલી જરૂર ખબર છે કે કંઈક તો અલગ થવાનું છે। દુનિયામાં પરિવર્તન જ એક એવી વસ્તુ છે જે પરમાનેન્ટ છે। આ પરિવર્તન તમારી અને મારી આસપાસ હમણાંના સમયમાં થઈ રહ્યો છે। ધરતી ઉપર આજથી મિલિયન વર્ષો પહેલા કેવો માહોલ હતો અને તે કેવી રીતે બદલ્યો એના ઘણા બધા પ્રૂફ આપણને મળ્યા છે। સબૂતોની ચકાસણી કરીને એક્સપર્ટ લોકોએ ભવિષ્યમાં થવાવાળા બદલાવો અને આવવાવાળા ખતરાઓનું અનુમાન લગાવ્યું છે। આનો ગુનો આપણા જરૂરતથી વધારે નેચરના શોષણ ઉપર નાખો કે સૂરજ ઉપર નાખો અથવા કોઈ ભગવાન ઉપર, પરંતુ એટલો તો નિશ્ચિત છે કે આવતા વર્ષોમાં ઘણા મોટા મોટા ખતરા આવવાવાળા છે। અમે આ અમેઝિંગ લિસ્ટને શરૂ કરીએ એના પહેલા તમને જણાવી દઈએ કે આવી રોમાંચક જાણકારી અમે રેગ્યુલર અમારી ચેનલ ગર્વો ગુજરાત ઉપર લાવીએ છીએ। એટલે અમારા ચેનલ ગર્વો ગુજરાતને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લ્યો અને એનો લાભ ઉઠાવો। તો આજે પૃથ્વી ઉપર ભવિષ્યમાં આવવાવાળા 5 મોટા ખતરાઓ વિશે જાણવાના છીએ આપણે। નંબર 1, 10 મિલિયન વર્ષોમાં એક નવા સમુદ્રનું ઉત્પન્ન થવું। ઇથોપિયા અને ઇરિટ્રિયા વચ્ચે દૂર દૂર સુધી ફેલાયેલા સૂકા મેદાનોમાં જ્યાં ઘોવાળો પોતાના ઘેટા બકરા ચરાવવા જાય છે, તેમને એ વાતનો અંદાજો નથી કે આવવાવાળા 10 મિલિયન વર્ષોમાં ત્યાં એક વિશાળ સમુદ્ર બની જશે। આ દૂર સુધી ફેલાયેલો વિસ્તાર દુનિયાનો સૌથી વધુ ગરમ વિસ્તારોમાંથી એક છે અને આ સમુદ્ર તળથી 100 મીટર જ નીચે છે। અહીંયા પર આદિવાસીઓની અમુક જાતિઓ રહે છે। ઇથોપિયા અને ઇરિટ્રિયાની જમીનથી 20 કિલોમીટર નીચેથી જ જ્વાળામુખીનો લાવા શરૂ થઈ જાય છે અને ટેક્ટોનિક મૂવમેન્ટ ત્યાંની જમીનને પાતળી બનાવી રહી છે। ટેક્ટોનિક મૂવમેન્ટ એટલે ભૂકંપના આંચકા અથવા જમીનનું સરકવું। એવું સમજી લો કે જમીનના નીચે કંઈક અલગ જ બનાવ બની રહ્યો છે। વધતા જતા જ્વાળામુખી, ભૂકંપ અને ગરમ પાણીની નાની નાની તળાવોને કારણે આ વિસ્તારમાં ઘણા મોટા મોટા બદલાવો આવશે, જેને કારણે ત્યાં જીવતા બધા લોકો અને જીવોનો નાશ થઈ જશે અને આવવાવાળા 10 મિલિયન વર્ષોમાં આ એક લાંબો જીવનહીન સફેદ મેદાન બની જશે। જો કે તે વિસ્તાર પાણીથી ભરાઈ જશે અને એક નવો સમુદ્ર બની જશે, અને આ ઘટના પછી ત્યાં કોઈ પણ મનુષ્ય ગયો તો તે વેકેશનની મજા માણવા જ જશે। આવા જ પરિવર્તનના કારણે ગોવાનો જે સમુદ્ર કિનારો છે તે બન્યો છે, જ્યાં વેકેશનમાં લોકો મજા માણવા માટે જાય છે। નંબર 2, 100 મિલિયન વર્ષોમાં કોઈક ભયંકર તબાહી અથવા આફત આવશે। તમે બધાએ કોઈક ને કોઈક ફિલ્મમાં જોયું હશે જેમાં સુપર હીરો દુનિયાને નાશ થતા બચાવે છે, અથવા કોઈ એવી ફિલ્મ જોઈ હશે જેમાં દુનિયાનો નાશ થતો, જેમ કે 2012 નામની ફિલ્મ। અને હમણાં થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર એવો સમાચાર ફેલાયેલો હતો કે 29 એપ્રિલ 2020 ના રોજ દુનિયા ખતમ થઈ જશે, પરંતુ તે ખોટો હતો। એક્સપર્ટ લોકોના અંદાજ મુજબ આવું જ કંઈક થવાનું છે। આવતા વર્ષોમાં આ ઉલ્કાના ટકરાવથી ધરતીને એક મોટો ઝટકો લાગશે, જેના કારણે મોટા મોટા પરિવર્તન થશે। અને આ ઝટકાને કારણે 65 મિલિયન વર્ષ પહેલા જેમ ડાયનોસોરનો નાશ થયો હતો, એવો જ એક મોટો ઝટકો ધરતીને લાગશે। આ ઉલ્કાના ઝટકા પછી કોઈક એવા જીવ હશે જે ખરાબ વાતાવરણમાં જીવિત રહી શકતા હશે તે જ બચી જશે, તો પૃથ્વી ઉપર ફરીથી જીવન શક્ય બનશે, અને જો આવું ન થયું તો પૃથ્વી ઉપરથી જીવન ખતમ થઈ જશે। પણ એક અંદાજ મુજબ હમણાંના જીવો નષ્ટ થઈ જશે અને મનુષ્યનો પણ નાશ થઈ જશે, અને આ બધા જીવોનો ખાત્મો એક નવી પ્રજાતિના જીવનને વિકસાવવાનું રસ્તો આપશે, જે પૃથ્વીના ખરાબ વાતાવરણમાં હંમેશા ટકી રહેશે અને પોતાની સભ્યતાનો વિકાસ કરશે। નંબર 3, 1.5 મિલિયન વર્ષો પછી પૃથ્વી રહેવા લાયક નહીં રહે। આવતા વર્ષોમાં આપણી પૃથ્વી ઉપર ઘણા પરિવર્તન આવશે। આવા પરિવર્તનોને કારણે આપણી પૃથ્વી મનુષ્યની સભ્યતા માટે અથવા કોઈ પણ જીવ માટે રહેવા લાયક નહીં રહે, અને આની પાછળ આપણે જ જવાબદાર હશું। તમે બધા ઘણી બધી ફિલ્મોમાં જોયું હશે કે એક મોટો અંતરિક્ષ યાન બીજા ગ્રહો પર જાય છે અને ત્યાં શોધ કરે છે। પૃથ્વી સિવાય પણ આપણે આ ગ્રહ ઉપર રહી શકીશું કે નહીં? શું પૃથ્વીના વાતાવરણ જેવો જ બીજા ગ્રહનો વાતાવરણ છે? જો એક્સપર્ટ લોકોની માનીએ તો જ્યારે પણ આવા મોટા મોટા અંતરિક્ષ યાન ધરતી છોડીને અંતરિક્ષમાં જાય તો આપણને પણ તેની સાથે જતી રહેવું જોઈએ, કેમ કે જેમ જેમ સૂરજનો આકાર મોટો
મોટો થઈ રહ્યો છે અને સૂરજ પૃથ્વીની નજીક આવી રહ્યો છે તેમ આપણી પૃથ્વી માટે ખતરો વધી રહ્યો છે। સૂરજનો પૃથ્વીના નજીક હોવાથી પૃથ્વી ઉપર પાણી સુકાઈ જશે, પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ જશે અને પૃથ્વી સળગવા લાગશે અને પછી પૃથ્વીનો અંત આવી જશે। ત્યારે પૃથ્વી સિવાય આપણે બધા મંગળ ગ્રહ ઉપર રહેવા જતા રહેશું અને બધા મનુષ્યો અને પ્રાણીઓ મંગળને પોતાનું ઘર બનાવશે। નંબર 4, 4 બિલિયન વર્ષો પછી રાતના સમયે એક નવા આકાશનું ઉત્પન્ન થવું। હમણાં તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો અને દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે રાતના સમયે આકાશને જોશો તો ગણતરી ન થાય એટલા તારાઓ તમને દેખાશે। પણ આજથી કેટલાક બિલિયન વર્ષો પછી આકાશમાં એક ફરતો બ્રહ્માંડ દેખાશે, ત્યાં પણ જીવન હોઈ શકે છે। આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હશે અને તેને જોવાની પણ બધાને મજા આવશે। આ જે ફરતો બ્રહ્માંડ હશે તે થોડા વર્ષો સુધી જ રહેશે અને પછી ગાયબ થઈ જશે અને એના પછી બીજો એક બ્રહ્માંડ આવશે। નંબર 5, 5 બિલિયન વર્ષ પછી ચંદ્ર ગાયબ થઈ જશે। છેલ્લે તમે ક્યારે આખા ચંદ્રને જોયો છે? છત ઉપર સૂતા સમયે કે પછી ખુલ્લા બગીચામાં? ધરતી ઉપરથી ચંદ્રને જોવાથી તમને ખબર નહીં પડી હોય કે ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી થોડોક દૂર જાય છે અને ચંદ્ર દર વર્ષે 4 સેન્ટીમીટર પૃથ્વીથી દૂર અને સૂરજની નજીક જઈ રહ્યો છે। એક દિવસ એવો આવશે કે રાતના સમયે ચંદ્ર દેખાવાને બદલે લાલ કલરનો સૂરજ દેખાશે અને એના પછી ચંદ્રને આપણે ક્યારે પણ જોવા નહીં મળે। અને કોઈક કારણોને લીધે એવું ન બન્યું તો ચંદ્ર આપણી પૃથ્વી સાથે જ રહે છે જેમ હમણાં છે તેમ જ। 5 બિલિયન વર્ષો પછી ધરતી ચંદ્ર વગરની બની જશે અને પૃથ્વી ઉપર ક્યારે પણ રાત થશે નહીં। નંબર 6, અણધારેલ તબાહી। અત્યાર સુધીની વાત ક્યારે સાચી થશે એ તો ખબર નથી અને દુઃખ અને તબાહીના દિવસો ક્યારે આવશે એના વિશે કોઈ પણ જણાવી શકતું નથી। પણ એટલું છે કે આવતા થોડાક વર્ષોમાં આનામાંથી કોઈ એક ઘટના બનશે અને આ તે સમયે જીવતા લોકો માટે એક દર્દનાક સમય હશે। પણ હમણાં આપણે એક કામ કરશું કે આપણી પ્યારી ધરતીમાં હંમેશા હરીભરી રહે અને આવા દિવસો કોઈને પણ જોવા ન મળે। મિલિયન બિલિયન વર્ષો તો કોણે જોયા છે, પણ આવું કંઈક બનતા પહેલા સુધી જીવતા રહેવાવાળા આપણી પેઢી સુધી આપણે એક સ્વચ્છ અને સુંદર દુનિયા મૂકી જશું। હમણાં પણ આપણી ધરતીને નષ્ટ કરવાવાળા ઘણા કારણો છે જેના સંબંધમાં આપણે કંઈક કરી શકીએ છીએ અને હમણાં જેવી દુનિયા છે એનાથી સારી દુનિયા આપણે બનાવી શકીએ છીએ। તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ। અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ વિડીયોને લાઈક અને શેર કરજો અને જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને શેર કરજો તમારા મિત્ર સર્કલમાં જેથી કરીને બધાને આ માહિતી મળે। અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।